વિશાલના સરસ મજાના કુળકુરિયા કેવા જોવે છે. એની માં આવી ગઈ કે આ ગલુડિયા પાસે શું કરાય. આ અમારા લગ્ન પહેલા સગાઈના દિવસનો ફોટો, સગાઈના બીજા દિવસનો આ ફોટો છે. વર્તાય એવાય છીએ, જોવો જોઈએ કેવા લાગીએ. સાવ નાના નાના ઓળો, 8 વર્ષનો, 10 વર્ષનો છોકરો આ ઘોડિયામાં હિંચકે છે. 10 મહિનાના છોકરાને હિંચકવું જોઈએ ને બદલા ઓળો છોકરો હિંચકે છે, શરમ ન થતી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? અત્યારે આમ તો મોડું થઈ ગયું છે, અત્યારે બપોરે વાગ્યા છે 12, અને અત્યારે માંડ ફ્રી થયો છું. અને અત્યારે હવે જાઉં છું આરટીઓ ઓફિસે, કામ છે એટલે તો સીધો હવે આરટીઓ જાઉં. ત્યાં આજ કામ વધી ગયું છે, 2 દિવસનું ભેરું થઈ ગયું હતું એટલે તો એ કામ હું પતાવી આવું ને પછી ઘરે જમવા જશું, એટલે અત્યારે સીધા નીકળીએ આરટીઓ ઓફિસે. મિત્રો, અમારે આ ઝાંઝેડા રોડ છે, એક સાઈડ આખો ખોદેલો છે, રોડ બનાવે છે 3-4 મહિનાથી, હજી કંઈ બન્યો નથી. એક સાઈડોમાં આખી ગાડીઓ ચલાવવી પડે. આ જુઓ, અધૂરામાં પૂરા રિક્ષાવાળા બધા ગમે ત્યાં ગમે એમ ઊભા રહી જાય, કોઈનું કોઈને કંઈ ઓલું જ નહીં. અને પબ્લિક એ જેમ આવે એમ ફરે. એક બાજુ આ રોડ બને, સિંગલ રોડ થઈ ગયા છે, ટ્રાફિક એટલું, અને રિક્ષાવાળા ગમે ત્યાં ઊભા રહી જાય છે, એવો ત્રાસ છે ને. 1 કિલોમીટર રોડ કાપતા 20 મિનિટ જેવો સમય લાગે, જે હાઈવે ઉપર માત્ર 5 મિનિટ નહીં લાગતી, 20 મિનિટ લાગે છે એ આટલો રોડ કાપતા. મિત્રો, આ છે અમારી આરટીઓ ઓફિસ, અને એનું આખું ગાર્ડન ને આ બાજુ પાર્કિંગ છે. અત્યારે આપણે ગાડી રાખી દઈએ છીએ અહીંયા છાંયે, અને પછી આરટીઓ ઓફિસમાં અંદર જઈ અને કામ પતાવી આવીએ. ચાલો મિત્રો, જે આરટીઓ એ સરસ મજાના નાના એવા ગલુડિયા છે, વિશાલના સરસ મજાના કુળકુરિયા કેવા જોવે છે. એની માં આવી ગઈ કે આ ગલુડિયા પાસે શું કરાય. કેવા સરસ મજાના કુરકુરિયા, ગાડી તૈયાર છે. તો ઓફિસે આરટીઓનું કામ પતી ગયું છે, તો હવે સીધા નીકળીએ ઘરે. ઘરે જમી કરવી અને આરામ કરશું, પછી 5 વાગે પાછા ઓફિસે. ચાલો મિત્રો, વાગ્યા છે 4:30, ચા પાણી પી લીધા છે, ઊઠીને જમીને હોઈ ગયા હતા, અત્યારે ઉઠ્યા અને ચા પાણી પી લીધા છે, અને હવે તૈયાર થઈ ગયા, તો હવે સીધા નીકળીએ છીએ ઓફિસે. અત્યારે વાગ્યા છે 7:45, અને ઘરે આવ્યો તો વ્રજભાઈ દીવાબત્તી કરે છે, જો કે રોજે રોજ સાંજે વ્રજભાઈ જ કરે. કેમ મેડમ? સવારે મેડમ દીવાબત્તી કરે, અને સાંજે છે તો વ્રજભાઈ દીવાબત્તી કરે. બધે મેડમ રસોઈ બનાવે છે, ગરમા ગરમ રોટલી શાક ને બની ગયું. ઓરો આગો નહીં, આજે ઓરો બન્યો છે, આગો રાખવાનો છે. એટલે હવે વ્રજભાઈ આખા ઘરમાં કરે છે દીવાબત્તી. ટીવી ચાલુ છે, ટીવીને કરી લેજે, જમવાનું બની જાય એટલે જમી લઈએ, પછી બહાર જવું છે એટલે પછી વાત કરશું. વ્રજભાઈ કાલે શકરબાગજુ કેમ્પ સાઈડ ગયા હતા, અહીંયા ત્યાં કીટ લઈ આવ્યા છે, તો અત્યારે એમાં ડ્રોઈંગ કરતા હતા. શું બનાવ્યું? ઓહો, સિંહ બનાવ્યો હે? વાહ રે વાહ, વ્રજભાઈ આ સિંહનું ડ્રોઈંગ બનાવ્યું છે. અસલ લાગે થોડુંક ચેન્જ છે પણ વાંધો નથી, આવડી તો ગયું.
એટલે વ્રજભાઈ જો સરસ મજાનું ડ્રોઈંગ બનાવે. બીજો મિત્ર એક ફોટો દેખાડું, જુઓ કેવા સરસ મજાના અમે બે લાગી રહ્યા છે. આ અમારા લગ્ન પેલા સગાઈના દિવસનો ફોટો, સગાઈના બીજા દિવસનો આ ફોટો છે. વર્તા એવાય છીએ, જોવો જોઈએ કેવા લાગીએ, સાવ નાના નાના, અને અત્યારે કેવા લાગીએ તે કોમેન્ટ કરજો જોઈએ. આ અમારા ફોટા હોય એવું લાગતું જ નથી, કેમ વ્રજભાઈ? જો વ્રજભાઈને બાવ, ખાવ નાનું બાવ હોય એવું. આજે અમારું ઘોડીયું છે ને, એ ઘોડીયું બાજુવાળા અહીંયા કેટલા ટાઈમથી નાનું બાળક હતું એટલે લઈ ગયા હતા, તો એ આજે દઈ ગયા દેવા આવ્યા. તો વ્રજભાઈએ મૂકવા ન દીધું ખોલીને, એ કે મારે એ ચકવું. કેટલા ટાઈમ આવડો, 8 વર્ષનો, 10 વર્ષનો છોકરો આ ઘોડિયામાં હિંચકે છે. 10 મહિનાના છોકરાને હિંચકવું જોઈએ ને, બદલે આવડો છોકરો હિંચકે છે. શરમ ન થતી ભાઈને? મજા આવે હિંચકા કરો તો. શું બે છે? લોખંડનું છે, વ્રજભાઈનું પ્રિય ઘોડિયું છે, બહુ ગમે એને. ભલે ટાટીએ ન ઓલા હમાય, પણ મજા આવે. કોણ હિંચકાવે? કોઈ ન હિંચકાવે, હિંચકાય એકલો એકલો. હલો વ્રજભાઈ ને દવા તૈયાર થાય છે, દેશી ઓસડીયા હળદર ને રજભાઈ પીવે છે પાણી ને, ગરમ પાણી અને હળદર. રજભાઈ ને ઉધરસ ને થઈ ગઈ હતી એટલે નહીં, મને કઈ નથી થયું એટલે કઈ મારે લેવાની જરૂર નથી. તો વ્રજભાઈ હવે લે, કેદી નાખ્યા ટીપા? કઈ ટીપા નથી નાખતા વ્રજભાઈ. દવા પી લઈ, પીવી ને, મજા ન થતી ને પીવી પડે. હળદર પીવડાવે એના મમ્મી ધરાર, કડવી દવા પીવી એના કરતા હળદર પીવી સારી. હા વ્રજભાઈ હળદર પીવે ત્યાં સુધીમાં આપણે આ વિડીયો હવે અહીં પૂરો કરીએ. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ગુડ નાઇટ.